गुजरात विधानसभा चूंटणी वहेली આવી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જ્ઞાતિવાદનો ઉભરો આવ્યો છે। हाल विविध समाजो अने संगठनों ज्ञाति सम्मेलनों बैठकों योजवा लाग्या छे। त्यारे राजकोट मां रविवारे गुजरात भरना क्षत्रिय अने काठी क्षत्रिय समाजना 700 आगेवानोनुं सन्मान थशे, ज्यां प्रदेश भाजप प्रमुख सीआर पाटिल हाजरी आपवाना छे अने रणजीत विलास पेलेस खाते आ कार्यक्रम योजाशे। राजकोट राज्य फाउंडेशनना चेयरमेन मांधातासिंह जाडेजाए पत्रकार परिषद योजी जणाव्युं हतुं के क्षत्रिय समाज हंमेशा राज्य अने राष्ट्रने समर्पित रह्यो छे। परंपरा जीवंत राखवामां पण क्षत्रियोना बलिदान छे। देशनी परंपरा संस्कृति सरकार जीवंत राखवामां पण अने भारत पर आक्रमण करनारने पराजित करवानो यश क्षत्रियोने फाळे जाय छे। क्षत्रियोए समर्पित भावथी सामाजिक सांस्कृतिक औद्योगिक शैक्षणिक राजकीय अने आध्यात्मिक उत्तरदायित्वनी दिशामां पोतानो राजधर्म निभाव्यो छे। क्षत्रिय अने काठी क्षत्रिय समाजना 700 जेटला आगेवानो भव्य सन्मान समारोहमां जोडाशे। क्षत्रिय समाज समर्पित भावे सामाजिक सांस्कृतिक औद्योगिक शैक्षणिक राजकीय अने आध्यात्मिक उत्तरदायित्वनी दिशामां પોતાનો રાજધર્મ નિભાવી રહ્યા છે। સંઘ શક્તિ કલો યુગેની વિભાવનાને બળવત્તર કરવાની છે અને આજે વર્તમાન સમયમાં સર્વ સમાજની એકતા અખંડિતતા સવાદિતા નવીન અને પ્રગતિશીલ વિચારોના આવિષ્કરણ માટે સકારાત્મક મન આવકાર્ય છે। આજે આપણે રણજીત વિલાસ પેલેસના પ્રાંગણની અંદર ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના કર્મવીરોના ઓવારણા લેવા એમનો ઋણ સ્વીકાર કરવા જનપ્રતિનિધિના રૂપે જે એક સરકાર અને લોકો વચ્ચેની એ અદ્ભુત કડી છે એનો ઋણ સ્વીકાર કરવા માટે અમે બધાને આમંત્રિત કર્યા છે અને સ્થાનીય સ્વરાજથી શરૂ કરીને રાજ્ય સરકારમાં વિવિધ પદાધિકારીના સ્વરૂપે સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તરીકે અને વિવિધ સહકારી ક્ષેત્રે પોતે બધા બિરાજમાન છે તેનું અમે સન્માન કરવાના છીએ। અને એમ કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ અ ટૂલ વિચ કેન ચેન્જ ધ વર્લ્ડ। કાર્યદક્ષતા કર્મઠતા કરુણા વફાદારી ઈમાનદારી ઉદ્યમશીલતા સંવેદનશીલતા સમર્પણ સંભાવ આ ક્ષત્રિયોમાં પડેલા ગુણો છે। આ ગુણો વર્તમાન સમયમાં ઉજાગર થાય જાગૃત થાય કાર્યાન્વિત અને પ્રવાહિત થાય અને ક્ષત્રિયનો યુવાન એ આના ગુણો સાથે એક રૂપ બને એ આજના સમયની માંગ છે। એમ કહેવાય છે કે સપના ઊંઘમાં આવે પણ જો સાકાર કરવા હોય તો ઊંઘ જ ન આવે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનો યુવાન આ સમારોહમાંથી પ્રેરણા લઈ આ જનપ્રતિનિધિની કામગીરીને સેવા યજ્ઞ છે એમાંથી પ્રેરણા લઈ અને પોતાના પરિશ્રમ મહેનતથી સફળ બને એની મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે। અને આપના માધ્યમથી હું અનુરોધ અને આહવાન સમસ્ત ક્ષત્રિય સમાજને કરવા માગું છું કે આ અમારા સમારોહમાં જનપ્રતિનિધિ જે આપણા સમાજના છે એને પ્રોત્સાહિત કરવા ઋણ સ્વીકાર કરવા આપ મોટી સંખ્યામાં વધારી અને અમને ઉપકૃત કરશો। અત્યારના અમે ચુસ્તપણે માનીએ છીએ કે જ્યારે પાયાનું કાર્ય જે લોકો કરતા હોય જનપ્રતિનિધિ કરતા હોય એ જનપ્રતિનિધિનું સન્માન કરવું એ સમાજના અગ્રણીઓનું કર્તવ્ય છે અને એ કર્તવ્યના ભાગરૂપ આજે સમાજ એક બને અને સમાજનું યુવાધન છે એ લોકો પાસેથી પ્રેરણા લે અને આપણે દેશ માટે સમર્પિત બને એ ભાવનાથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। સવારે અમારો 9:45 કાર્યક્રમ શરૂ થશે અને 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થતાં જ અમે સન્માનનો દોર અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મહાનુભાવોના મંતવ્ય એ શરૂ થઈને 1 વાગ્યા સુધી અમારો કાર્યક્રમ ચાલશે અને પછી બધા જ સાથે અમે ભોજન લેવાના છીએ। કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન રાજકોટ અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય અને કાઠી ક્ષત્રિય સમાજના પદાધિકારીઓને તારીખ 3 એપ્રિલ રવિવારે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવશે। જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો કોર્પોરેટર્સ સુધરાઈ સભ્યો સહકારી અગ્રણીઓનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને સન્માન કરાશે। આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ રાજ્યપાલ મંત્રીઓ પૂર્વ મંત્રીઓ સાંસદો ધારાસભ્યો રાજવીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ગુજરાતભરમાંથી સમાજના લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે।